હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના લેક્ચરમાં સરેરાશ ઝડપ કેવી રીતે શોધવાની હોય છે, એટલે કે એના માટે કયું સૂત્ર વપરાય છે, એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે આગળની થિયરી તરફ જઈશું. દિશા સાથે ઝડપ, એમાં વેગ જેવી ભૌતિક રાશિ વિશે આપણે સમજવાનું છે. તો વેગ એ હકીકતમાં કોઈ પદાર્થ જે ગતિ કરે છે એ ગતિની દિશા સાથે સંકળાયેલો છે, કે ગતિનો દર કેટલો છે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો શરૂઆત કરીએ વેગ. વેગને કેમ વ્યાખ્યાયિત કરવો પડે છે? તો સૌ પ્રથમ પહેલો પોઈન્ટ છે કે કોઈ પણ પદાર્થની ઝડપ શોધવા માટે ગતિમાન પદાર્થની દિશા ધ્યાનમાં લેવાતી નથી. વાક્ય રચના સાંભળજો. કોઈ પણ પદાર્થની ઝડપ શોધવા માટે ગતિમાન પદાર્થની દિશા ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે વેગ એ અદિશ રાશિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા અદિશ રાશિ એટલે કે જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર હોય છે પરંતુ દિશાની જરૂર હોતી નથી, તો એવી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે? અદિશ રાશિ. તો આ બે પોઈન્ટ ક્લિયર થયા. બીજું, જો ઝડપ એ દિશા સાથે સંકળાયેલી હોય અથવા ઝડપને દિશા સાથે સાંકળવામાં આવે તો પદાર્થની ગતિનો દર એ વિશાળ અને વ્યાપક બનતો જાય છે. એટલે કે પદાર્થની ગતિના દરમાં શું થાય છે? વધારો થતો જાય છે. ક્યારે? જ્યારે ઝડપને દિશા સાથે સાંકળવામાં આવે ત્યારે. આપણે તો ફક્ત શું વાત કરીએ છીએ કે ઝડપ શોધવા માટે ગતિમાન પદાર્થની દિશા ધ્યાનમાં લેવાતી નથી, કારણ કે ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે કે એને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર હોય છે, દિશાની જરૂર હોતી નથી. પરંતુ જો એને દિશા સાથે સાંકળવામાં આવે તો પદાર્થની ગતિના દરમાં ખૂબ જ મોટો વધારો થાય છે. ક્લિયર? આગળ જોઈએ. પદાર્થની ગતિનો દર વધે છે એટલે કે ગતિમાન પદાર્થ એ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અંતિમ સ્થાન સુધી પહોંચે છે એના વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. કોની મદદથી? તો કે જ્યારે ઝડપને દિશા સાથે સાંકળવામાં આવે ત્યારે. તો શું થશે? તો કે ગતિમાન પદાર્થ એ પ્રારંભિક સ્થાનથી ગતિ તો કરે છે, પરંતુ પ્રારંભિક સ્થાનથી ગતિ કર્યા બાદ એ કઈ દિશામાં આગળ વધે છે અને અંતિમ સ્થાન સુધી પહોંચે છે એ આપણે જાણી શકીએ છીએ. બીજું, કે ગતિનો દર એ દિશા સાથે સંકળાયેલો હોય છે. ક્લિયર? ટૂંકમાં, વેગ એ એવી ભૌતિક રાશિ છે કે જે ગતિનો દર અને દિશા એમ બંનેનો ઉલ્લેખ કરે છે. તો આપણે આટલા પોઈન્ટને નોંધડાઉન કરી દઈએ. એ પહેલા અહીંયા અદિશ રાશિની આપણે વ્યાખ્યા લખી દઈએ જેથી કરીને તમને સમજવામાં સરળ પડે. બે વ્યાખ્યાઓ આપણે દર્શાવી દઈએ. સદિશ રાશિ જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તે રાશિને સદિશ રાશિ કહે છે. અનલાઈન કરી દઈએ. સદિશ રાશિમાં શું ધ્યાનમાં રાખવાનું? મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. બીજી વ્યાખ્યા છે,
અધીશ રાશિ તો શું આવશે? જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તે રાશિને અધીશ રાશિ કહે છે. ક્લિયર? યાદ રહેશે ને વ્યાખ્યા? સદીશ રાશિમાં શું યાદ રાખવાનું? મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, જ્યારે અધીશ રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તો એને શું કહેવામાં આવે છે? અધીશ રાશિ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે એ જોઈ લઈએ કે વેગને શા માટે વ્યાખ્યાયિત કરવું પડે છે. તો અગત્યના મુદ્દા, વેગને વ્યાખ્યાયિત કરવો જરૂરી છે, કારણ કે શું આવશે પહેલો પોઈન્ટ? પદાર્થની ઝડપ શોધતી વખતે ગતિમાન પદાર્થની દિશા ધ્યાનમાં લેવાતી નથી. કેમ? કારણ કે ઝડપ એ અધીશ રાશિ છે. ક્લિયર? અન્ડરલાઈન કરતા જઈએ. ત્યારબાદ જો ઝડપને કોની સાથે સાંકળવામાં આવે? દિશા સાથે સાંકળવામાં આવે તો શું થાય છે? પદાર્થની ગતિનો દર એ વિશાળ અને વ્યાપક બનતો જાય છે. ક્લિયર? શું કરવામાં આવે છે? ઝડપને દિશા સાથે સાંકળવામાં આવે તો પદાર્થની ગતિનો દર વિશાળ અને વ્યાપક બને છે, એટલે કે ખૂબ જ મોટો બને છે. એટલે કે ગતિમાન પદાર્થ પ્રારંભિક સ્થાનથી
कई दिशा में अने कितला दर थी अंतिम स्थान सुधी पहुंचे छे ते जानी सकाय छे। क्लियर? टूंकमां जे राशि गतिनो दर अने दिशा बन्ने एक साथे दर्शावे छे तेने वेग कहे छे। क्लियर? પદાર્થની ગતિનો દર વિશાળ બને એનાથી શું જાણી શકાય છે? તો કે ગતિમાન પદાર્થ એ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં ગતિ કરે છે અને કેટલા દરથી અંતિમ સ્થાન સુધી પહોંચે છે તે જાણી શકાય છે। ત્યારબાદ જે રાશિ એ ગતિનો દર અને દિશા બંનેને એક સાથે વર્ણવે છે અથવા દર્શાવે છે તો એને શું કહેવામાં આવે છે? વેગ કહે છે। તો આના ઉપરથી આપણને વ્યાખ્યા શું મળશે વેગની? ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે। મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે। બે ગુણમાં પૂછાય છે। તો વેગની વ્યાખ્યા આપણને શું મળી ગઈ? કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને, શબ્દ પર ભાર આપજો, એકમ સમયમાં કરેલો સ્થાનાંતર એને શું કહે છે? પદાર્થનો વેગ કહે છે। અથવા બીજી રીતે જોવું હોય તો શું આવશે? એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને તે પદાર્થનો વેગ કહે છે। ક્લિયર? તો બે માંથી કોઈ પણ એક વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ। તો હવે આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર અને એકમ ઉપર જઈએ। શું જોઈ ગયા આપણે વ્યાખ્યા? ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? તે પદાર્થનો વેગ કહે છે। અને બીજી વ્યાખ્યા આપણે શું જોઈ ગયા? કે ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને તે પદાર્થનો વેગ કહે છે। તો આપણે બીજી વ્યાખ્યા અહીંયા દર્શાવી દઈએ। ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને તે પદાર્થનો વેગ કહે છે। અથવા એવું પણ લખી શકાય કે ગતિમાન પદાર્થના સ્થાનાંતરમાં
થતા ફેરફારના સમયદળને તે પદાર્થનો વેગ કહે છે. હવે આના ઉપરથી આપણે સૂત્ર ઉપર જઈએ, અથવા કરીને બીજી વ્યાખ્યા જોઈ લઈએ, જેથી કરીને ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો છો. શું આવશે? ગતિમાન પદાર્થના સ્થાનાંતરના સમય દરને તે પદાર્થનો વેગ કહે છે. શું ફરક છે? ગતિમાન પદાર્થ, ગતિમાન પદાર્થ સેમ છે શબ્દ. અહીંયા શું લખ્યું છે? સ્થાનમાં થતો ફેરફાર, એને આપણે સ્થાનાંતર કરીને ઓળખીએ છીએ, તો સેમ જ થયું, ફક્ત આપણે શબ્દને અલગ અલગ રીતે દર્શાવેલા છે. હવે આપણે જઈશું સૂત્ર. શું આવશે સૂત્ર? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. હવે આ સૂત્રને આપણે સંજ્ઞા સ્વરૂપમાં લખવું તો વેગને વી વડે દર્શાવવામાં આવે. વી બરાબર સ્થાનાંતર, જેને આપણે ડિસ્ટન્સ એટલે કે સ્મોલ એસ વડે દર્શાવીએ છીએ, અને સમયને આપણે શાના વડે દર્શાવીએ છીએ? સ્મોલ ટી વડે દર્શાવીએ છીએ. તો આ થયું તમારું વેગનું સૂત્ર, વી બરાબર એસના છેદમાં ટી, એટલે કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. હવે આ સૂત્ર પરથી આપણે એકમ પર જઈએ. એસઆઈ એકમ, તો એમાં આવશે મીટર, જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે, અને સમયનો એકમ કયો છે? જો આના એકમ તમે બાજુમાં લખી દેશો તો પણ ચાલશે, એટલે અહીં આવશે મીટર. સમયનો એસઆઈ એકમ સેકન્ડ, તો વેગનો એસઆઈ એકમ શું બનશે? મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે લખી શકીએ સંજ્ઞા સ્વરૂપે મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ આ સ્થાનાંતરનો એકમ થયો, જે આપણે લખી ગયા છે. હવે આપણે વેગના એકમની વાત કરીએ. વેગનો એસઆઈ એકમ શું આવશે? સેમ જ મીટર પ્રતિ સેકન્ડ, જેને સંજ્ઞા સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ બીજા એકમો આપણે જોઈ ગયા છે, જે વેગના એકમ સાથે પણ મળતા આવે છે. તો વેગ માટે આપણે કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે એને આ રીતે પણ દર્શાવાય, અથવા બીજી રીતે દર્શાવવું હોય તો આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છે, કિલોમીટર ઇન્ટુ અવર્સ ઇન્વર્સ. એ જ રીતે બીજા એકમની વાત કરીએ તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે લખી શકીએ છીએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અથવા સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો આ બધા થયા એના એકમો. બીજું કે ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે વેગ એ સદિશ રાશિ છે. કારણ કે વેગને આપણે જ્યારે દિશા સાથે સાંકળવામાં આવે છે તો ત્યારે તે પદાર્થની ગતિનો વિશાળ દર દર્શાવે છે, એટલે કે વેગની દિશા એ સ્થાનાંતરની દિશા તરફ છે. તો લખીએ નીચેનો પોઈન્ટ. વેગ એ સદિશ રાશિ છે, વેગની દિશા સ્થાનાંતરની દિશા હોય છે.
क्लियर आ बने हेतुलक्षी प्रश्न तरीके ध्यान में राखो। फरी वार जोई लईए आखो प्रश्न क्लियर थई गयो। व्याख्या शुं आवशे? गतिमान पदार्थना स्थानमां थता फेरफारना समय दरने ते पदार्थनो वेग कहे छे। अथवा बीजी व्याख्या लखी होय तो गतिमान पदार्थना स्थानांतरना समय दरने ते पदार्थनो वेग कहे छे। ત્યારબાદ આપણે અગાઉ એક વ્યાખ્યા લખી ગયા, એ કઈ હતી? તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે। એટલે વેગનું સૂત્ર આપણને શું મળે છે? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, જેને સંજ્ઞા સ્વરૂપે લખો તો શું લખાશે? વી બરાબર એસ ના છેદમાં ટી। આપણે સ્થાનાંતરનો એસઆઈ એકમ જોઈએ તો શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ, જેને સંજ્ઞામાં મીટર પ્રતિ સેકન્ડ વડે દર્શાવાય છે। વેગના એસઆઈ એકમની વાત કરીએ તો મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક અથવા કિલોમીટર ઇન્ટુ અવર્સ ઇન્વર્સ, ત્યારબાદ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે। બીજું કે વેગ એ સદિશ રાશિ છે, એટલે કે દિશા અને મૂલ્ય બંને દર્શાવે છે। તો વેગની દિશા એ કોની દિશા હોય છે? તો કે સ્થાનાંતરની દિશા હોય છે। ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આજની થિયરીમાં તમને સમજ પડી ગઈ હશે। જો તમને થિયરીની અંદર કોઈ જગ્યાએ સમજવામાં તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમારી કોમેન્ટ જણાવી શકો છો। અમે તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે તત્પર છે। થેન્ક યુ।